હાલો યુનિટ 6 એમાં પાંચમી મેથડ ઉપગ્રહ સેટેલાઇટ એને લગતું ત્રીજા ક્રમનું એમસીક્યુ રકમ લખેલી છે એમાં 8 ગણો છે પૃથ્વીના ભ્રમણ દર કરતા 8 ગણો છે. તો તેના ભ્રમણની કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. ભ્રમણ કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર માઈ ગયો. પરિસ્થિતિ આખી આવી આપી છે કે સૂર્ય એની આસપાસ એક પૃથ્વી તો પરિભ્રમણ કરે જ છે, અને બીજું આપણને રકમમાં એક ગ્રહ આપ્યો છે. એ શું કરે? સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ બેના ગતિમાર્ગ દર્શાવ્યા. આ પૃથ્વીનો જે ગતિમાર્ગ છે એની ત્રિજ્યા હું R1 કહી દઉં, અને ગ્રહ છે એના ગતિમાર્ગની ત્રિજ્યા છે એ હું R2 કહી દઉં. હવે મેં શું કીધું? સૂર્યની આસપાસ એક ગ્રહનો ભ્રમણ દર, ભ્રમણ દર એટલે લેહો, એનો આવર્તકાળ, બરાબર. ભ્રમણ દર એટલે ટૂંકમાં લેવાનો શું છે? એનો આવર્તકાળ. તો આ ગ્રહનો આવર્તકાળ હું T2 લઈ લઉં છું, ભ્રમણ દર T2, અને આનો ભ્રમણ દર હું લઈ લઉં છું T1. હવે તમને કન્ડિશન હું આપી છે જો કે સૂર્યની આસપાસ એક ગ્રહનો ભ્રમણ દર, આ ગ્રહનો ભ્રમણ દર એટલે T2, એ પૃથ્વીના ભ્રમણ દર, પૃથ્વીનો ભ્રમણ દર T1, એના કરતાં કેટલા ગણો છે? 8 ગણો છે. તો તેમના ભ્રમણ કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર R2/R1, બરાબર, એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા છે એનો ગુણોત્તર આ મેળવવાનો. ખાલી શબ્દ એમાં આપણને ખબર પડવી જોઈએ, ભ્રમણ દર એટલે કઈ ભૌતિક રાશિ લેવી એટલી આપણને ખબર પડવી જોઈએ. એટલે આવર્તકાળ લેવાના છે. તો સૂર્યની આસપાસ એક પૃથ્વી પરિભ્રમણ કરે છે, અને બીજો એક ગ્રહ પરિભ્રમણ કરે છે. બેયના ભ્રમણ માર્ગની ત્રિજ્યા R1 અને R2 લીધી, અને બેયનો ભ્રમણ દર છે એટલે કે એનો આવર્તકાળ T2 અને T1 લીધો, અને T2 = 8 T1 એ તમને કન્ડિશન આપેલી છે રકમમાં. તો બેયની ત્રિજ્યાનો ગુણોત્તર. તો હવે આવી વસ્તુ મેં તમને 6 નોંધ કરી છે ઉપગ્રહની અંદર. પહેલી નોંધની અંદર ઉપગ્રહની વ્યાખ્યા અને એના પ્રકાર, બીજી નોંધની અંદર એનો કક્ષીય વેગ, પછી ત્રીજી નોંધની અંદર એનો આવર્તકાળ, બરાબર, એની મદદથી, આ ત્રીજી નોંધની મદદથી, ચોથી નોંધની મદદથી એ જે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો ઉપગ્રહ હોય એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા, બરાબર, એની નોંધ કરાવીશ. અને પાંચમા ક્રમની નોંધ ભૂસ્થિર ઉપગ્રહ, અને છઠ્ઠી નોંધ હતી ધ્રુવીય ઉપગ્રહ, બરાબર. 6 નોંધ મેં કરીશ. એટલે આવર્તકાળવાળી નોંધ કઈ છે મારી પાસે? તો કે ત્રીજા નંબરની નોંધ છે, કેપ્લરનો ત્રીજો નિયમ. ન ખ્યાલ આવે તો 6 નોંધ પહેલાં કરી નાખજો. T² સમપ્રમાણતા R³, અથવા આખું સૂત્ર લખવું તો T² બરાબર કેટલું હતું? 4π² GME અને છેદમાં R³. બેમાંથી ગમે એનો ઉપયોગ કરી શકશો. ગુણોત્તર હોય ને તો આ લખાય નહીં, કદાચ પહેલાં માટે લખવાય 1 ને 1 આવશે, બીજા માટે 2 ને 2 આવશે, ગુણોત્તરમાં અમે આ નીકળી જ જવાનું. તો ગુણોત્તર લેવા કરતાં બેયની ત્રિજ્યાનો ગુણોત્તર જોઈશ. તો માની લઉં કે ગ્રહ માટે મારે સૂત્ર લખવું હોય, ગ્રહ માટે તો શું આવશે? T² સમપ્રમાણતા ત્રિજ્યા એની કેટલી છે? R²³. આ સૂત્રની મદદથી ગ્રહ માટે મેં મૂક્યું, ગ્રહનો આવર્તકાળ. પછી પૃથ્વી માટે મૂકી દઉં તો એના માટે શું સૂત્ર આવશે? T² સમપ્રમાણતા R₁³. રેડી? મારે આ બેયનો ગુણોત્તર જોઈશ. તો ગુણોત્તર જો બે સમીકરણનો ગુણોત્તર લઈ લો, તો સમપ્રમાણતા નિશાની ગુણોત્તરમાં નીકળી જા, બરાબર. જમણી બાજુ અચળાંક ટૂંકમાં અહીંયા શું આવશે? 4π²/GME, અહીંયા શું આવશે? 4π²/GME બરાબર કરવું હોય તો ઓમાં નીકળી જવાનો છે અચળાંક. તો ગુણોત્તર લઈ લો તો શું આવશે? T²/T₁² બરાબર R²³/R₁³. હાલો T²/T₁ મારી પાસે છે, કેટલું આવશે? T²/T₁ તો કે 8 આવશે ને, T²/T₁ અહીંથી 8,
બરાબર કેટલું આવશે? આર ટુ ક્યુબ છેદમાં આર વન ક્યુબ, એટલે આખાનો ક્યુબ કરી શકું. મારા આર ટુના છેદમાં આર વન બેની ત્રિજ્યાનો ગુણોત્તર જોતો હોય તો ઘનમૂળ કાઢી નાખો, અહીં એક તૃતીયાંશ, અહીં એક તૃતીયાંશ, તો અહીંયા કેટલી આવશે? બે તૃતીયાંશ. તો ઘનમૂળ કાઢો એટલે બે થાય આઠનું ઘનમૂળ, અને વર્ગ કરીશ એટલે ચાર થાય. એક આ જવાબ. અથવા કદાચ ગુણોત્તર આપણને કીધો નથી કોની ત્રિજ્યા, બેની ત્રિજ્યાનો ગુણોત્તર, તો આ જવાબ ન આવતો હોય તો આર વનના છેદમાં આર ટુ તો કેટલું થાય? એકના છેદમાં ચાર. આ આપણા જવાબ થાય. હાલો અહીં એમસીક્યુ પૂરો.